આપણો સંપ્રદાય એક સમજણનો સંપ્રદાય છે. મહારાજે પણ વડતાલનું 20મું વચનામૃત એક જ શબ્દ આપ્યો. મહારાજ કે ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. અમે કે તમે, આપણે સૌએ સમજણ દ્રઢ કરવાની છે સત્સંગમાં. અને એમાં પહેલી સમજણ આ કે આપણે જે કંઈ કરીએ છીએ, મહારાજ આપણને કરાવે છે, સંસારમાં તમે રહો છો, અમે ત્યાગાશ્રમમાં છીએ, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો. મહારાજની ઈચ્છાથી મહારાજે આપણને જે આશ્રમમાં રાખ્યા, પરંતુ અમારો અને તમારો સંકલ્પ સદૈવ માટે, હંમેશને માટે એક જ રહેવો જોઈએ કે હે મહારાજ, આપને રાજી કરવા છે. બસ આપને મારે રાજી કરવા છે. અમારે, અમે સંતો મંદિરો કર્યા, જગ્યાઓ લીધી, મોટા મોટા સમૈયા કર્યા, ઉત્સવ કર્યા, અને જો મહારાજ રાજી ન થયા તો એનો અર્થ શું છે? અને તમે મોટા મોટા મંદિર મકાનો કર્યા, ધંધા વધાર્યા, કરોડોની સંપત્તિ કમાયા, કરોડોના દાન કરતા થયા, પરંતુ જો મહારાજ રાજી ન થાય તો એની શું કિંમત? અમારી ને તમારી કિંમત મહારાજને રાજી કેટલા કરી શકીએ છીએ એની ઉપર છે. એટલે જ આપણે સૌ પ્રથમ પ્રાર્થના કરી કે હે દયાળો, હે મહારાજ, અમારા સૌની ઉપર સદાય રાજી રહેજો. બસ અમારી એ પહેલી એક જ માગણી છે કે અમારી પર રાજી થજો. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. મોટા મોટા બાહી મુક્તો પણ, મહિલા મુક્તો પણ મહારાજની સાથે ત્યાગાશ્રમમાં સાંખ્યયોગ ધારણ કરી, જીવુબા, લાડુબા, નાનુબા, રામાચુબા, રાજુબા, રાજભાઈ આદિ મુક્તો હતા. રાજભાઈએ એક વખત મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, હે દયાળુ, ઘણી વખત અમે જોઈએ છીએ કે તમે જેની જેની પર રાજી થાઓ છો તો રાજીપાના પ્રતિક રૂપે આપ જુદી જુદી પ્રસાદી ભેટ, આપ કોઈની પર આશીર્વાદ જુદા જુદા રીતે વરસાવો છો. કોઈની ઉપર રાજી થાઓ છો તો હે મહારાજ, તમે તમારા ચરણારવિંદ આપો છો. કોઈની પર રાજી થાઓ તો આપ મસ્તકની પાગ ઉતારીને આપી દો છો. કોઈની ઉપર રાજી થાઓ તો આપ વસ્ત્રો આપી દો છો. કોઈની પર રાજી થાઓ તો આપ થાળ આપો છો, પ્રસાદી આપો છો. કોઈની પર રાજી થાઓ તો છાતીમાં ચરણારવિંદ આપો છો. હે મહારાજ, તમે અતિશય રાજી થાઓ ત્યારે તમારા ભક્તને તમે શું આપો છો? જેની પર અતિશય પ્રસન્ન થાઓ તો એના બદલામાં તમે શું આપો છો? આપણા સૌને ખબર પડે, દિશા મળે, અને આપણે પણ એવા અતિ પ્રસન્નતાના રાજીપાના પાત્ર બની શકીએ, એટલા માટે આપણા સૌના માટે રાજભાઈએ નિમિત્ત થઈને મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. પહેલો તો આ પ્રશ્ન આપણે પોતાની જાત ઉપર આપણે પૂછીએ કે આપણે મહારાજને અતિશય પ્રસન્ન કરવા છે, રાજી કરવા છે, તો શું કરવું જોઈશે? અને રાજી થાય ત્યારે મહારાજ શું આપે છે? બે પ્રશ્નો આમાં આવે છે. પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે મહારાજ, તમે અતિશય રાજી થાઓ છો તો શું આપો છો? બીજો પ્રશ્ન રાજબીનો પાછળ એવો આવે છે કે મહારાજ, આપ અતિશય આવા રાજી શે પ્રકારે થાઓ છો? શું કરીએ તો થાઓ છો? મુક્તો સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આપ અતિશય રાજી થાઓ ત્યારે એના બદલામાં આપ શું આપો છો? ત્યારે શ્રીજી મહારાજ પોતે એમ કે હે રાજભાઈ, અમે જેની પર અતિશ પ્રસન્ન થઈએ છીએ એને અમે અમારી મૂર્તિ અર્પણ કરી દઈએ છીએ. અમે અમારું સ્વરૂપ, અમારી મૂર્તિ આપી દઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા હોય, મુક્તો, જે મૂર્તિના દર્શન અક્ષરાદિ કોઈ પામે નહીં રહે, મારું દર્શન મૂર્તિ માન, તે જ રૂપ અન્વય શક્તિએ કરું પ્રવેશ તેમાં નિદાન. મોટા મોટા અવતારોને પણ જે ભગવાન સ્વામિનારાયણના દર્શન, એનો સંબંધ, એનો સ્પર્શ, એનો યોગ
મુક્તાનંદ સ્વામી કહે છે, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, આ પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. કીર્તનમાં શબ્દ લખી નાખ્યો. અને એ ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા હોય કે અમે જેની પર પ્રસન્ન થઈએ છીએ એને અમે અમારી મૂર્તિ અર્પણ કરી દઈએ છીએ, અમારું સ્વરૂપ અર્પણ કરી દઈએ છીએ, અતિશય રાજી થઈએ છીએ એની પર. રાજભાઈ આથી અટક્યા નથી. રાજભાઈએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આપની મૂર્તિ મળે એવો રાજીપો શે પ્રકારે થાય, શું કરીએ તો થાય? સભાઓ ભરીએ, રવિ સભા કરીએ, અઠવાડિક સભા ભરીએ, પૂનમની અમાસની સભાઓ ભરીએ તો આપ એવા પ્રસન્ન થાવ? લાખોને દાન કરીએ તો એવા પ્રસન્ન થાવ? શ્રીજી મહારાજ શું જવાબ આપે છે? ભક્તો, આપણે પણ આવા પ્રસન્ન, આ જ છેલ્લી પ્રસન્નતા આ છે. પૈસો મળે, દ્રવ્ય મળે, સંપત્તિ મળે એ પ્રસન્નતાના પ્રતીક નથી. આપણી ઘણી વખત ગેરસમજ હોય છે. અધર્મી ને પાપી ને ઘેર પણ પૈસો દ્રવ્ય ને સંપત્તિ તો હોય છે. ઘણાના ઘેર જઈએ ત્યારે કે સ્વામી ભગવાનની બહુ દયા છે અમારી પર, એ લીલા લહેર છે, બંગલો થઈ ગયો, ગાડીઓ છે, છોકરાઓ સેટ થઈ ગયા, એટલે ભગવાનની પ્રસન્નતા સમજીએ છીએ. મુક્તો, એ વસ્તુ તો જગતના જીવને પણ મળે છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, પ્રથમનો આઠમો, પ્રથમનો સિત્તેરમો, શ્રીજી મહારાજના શબ્દો છે. મહારાજ કે આ લોકમાં કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે કોઈને સંપત્તિ દેવી, માદાને સાજો કરવો, એ અમને કે અમારા મુક્તને આવડતું નથી. આવડતું નથી એટલે અમારી એ રૂચિ નથી. મહારાજ અસમર્થ નથી, પરંતુ શ્રીજી મહારાજની પ્રસન્નતા જેની પર થાય એને મહારાજ એમ કહે છે કે અમે અમારી મૂર્તિ આપી દઈએ છીએ. કોટી કલ્પે ને કોટી સાધને મળે નહીં. જે કોટી કલ્પે ન મળે, કોટી સાધને ન મળે, એ મૂર્તિ મહારાજ પોતે સ્વયં મહારાજની મૂર્તિ મહારાજ એને અર્પણ કરી દેતા હોય. અર્પણ એટલે મહારાજ એને પોતે અર્પાઈ જતા હોય તો એવો રાજીપો ક્ષે પ્રકારે થાય. કેટલી મોટી પ્રાપ્તિ મહારાજે અપાવી દીધી, પરંતુ એના માટે સાધન શું કરવું પડે? માળા, તપ, જપ, વ્રત, યજ્ઞ, દાન. મહારાજે શું એનું શું એનું ફળ એમ પ્રાપ્ત કરવા માટે શું કહ્યું, શું કરવું પડે? ત્યાં શ્રીજી મહારાજ કહે છે, હે રાજભાઈ, જેમ કોઈ હાડ માંસમાં ખદબદતું કોઈક હાડકું હોય, માંસ અને લોહીની અંદર ખદબદતું કોઈક હાડકું હોય અને એને ખાડો કરીને 6 મહિના સુધી દાટી દેવામાં આવે અને 6 મહિના પછી જો કાઢવામાં આવે તો એ કેવું થઈ ગયું હોય? મહારાજ, સ્કોરું ધાકોર જેવું થઈ ગયું હોય. મહારાજ કે તમે પણ જ્યારે અમારા જોગે કરીને, સંતોના સમાગમે કરીને, આ સત્સંગે કરીને જ્યારે આવા જગતની કોરે કોરા ધાકોર થઈ જશો, તે દિવસે અમે પ્રસન્ન થઈ જઈશું અને એના બદલામાં અમે અમારી મૂર્તિ આપી દઈશું. મુક્તો, જગતની કોરે આ થવાનું છે. મહારાજે પોતાના ભક્તોને અત્યારે કેવા સુખિયા કર્યા છે અને મહારાજના વાસ એમાં થઈ રહ્યા છે અને પ્રાર્થનાઓ થાય છે. પરંતુ શ્રીજી મહારાજે કેટલો સત્સંગની સ્થાપના કરવામાં અને સંપ્રદાયના પાયા ઊંડા નાખવામાં મહારાજે, સ્વામિનારાયણ ભગવાને અને મોટા મોટા સંતો, ગોપાળાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતો કેટલા કષ્ટો સહન કર્યા છે આ સંપ્રદાયના પાયામાં. તમે જોવો તો સંતોને હાડ હાડ હતું, હાડ હાડ. કોણ આવકારતું હતું, કોણ બેસાડતું હતું, કોણ જમાડતું હતું, કોણ રાખતું હતું? શ્રીજી મહારાજ કેવી પરિસ્થિતિમાં સંપ્રદાયનું સ્થાપન થયું છે. આજે મહારાજ કરોડોના મકાનોમાં મહારાજને કહે છે કે મહારાજ અમારા ઘેર રહેતો સારું. સરદારની અંદર સરદારનો એક અદભુત પ્રસંગ છે. આપણા સૌના જીવનમાં 2 પ્રસંગ છે સરદારના, સૌના જીવનમાં ઉતારવા જેવા છે. સરદારમાં સ્વામિનારાયણ ભગવાન જયારે પધાર્યા અને મહારાજને સરદારના 2 મુક્તો, 2 ભાઈઓ, તુંગજીત અને વૈરજીત, આ બંને ભાઈઓ બંને રાજાઓ હતા. એ વખતના દરબારો ગામ ધણીઓ રાજા કહેવાતા. અને તુંગજીત અને વૈરજીત બંને ભાઈઓ અને એમના ઘેર
શ્રીજી મહારાજને આમંત્રણ આપીને તેડાવ્યા છે. રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થઈ ગયા અને ભગવાન સ્વામિનારાયણ રાજા ધીરાજપણે જ્યારે પોતે તખત ઉપર બિરાજમાન થયા અને અનંત સંતોને અનંત હરિભક્તોના કલ્યાણદાતા મોક્ષના દાતા બનીને મહારાજ જ્યારે સર્વેને સુખ આપવા લાગ્યા અને એ અરસામાં મહારાજને પ્રાર્થના ગઢપુર જઈને કરી, મહારાજ અમારે ઘેર વાજતે ગાજતે પધારવાનું છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન જ્યારે સરદાર પધાર્યા, મહારાજનું ભવ્ય સામૈયુ કર્યું અને સરદારમાં શ્રીજી મહારાજને ભવ્ય સિંહાસન ઉપર બિરાજમાન કરવામાં આવ્યા. દેશ વિદેશથી હજારો હરિભક્તોની મેદનીને અને પોતાના સગા સંબંધીઓને બોલાવેલા હજારો માણસોની મેદની ત્યાં ભરાઈને બેઠી છે. સ્વામિનારાયણ ભગવાને પોતાની દિવ્ય અમૃતનો દિવ્ય વાણીનો લાભ આપવાનું શરૂ કર્યું. સામે હરિભક્તો બધા બેઠા છે, પરંતુ એમાં એ જ ગામનો રતો ગાંડો, રતો ખૂંટ જે કહેવાતો, રતો ગાંડો એને બધા કહેતા નહીં, રતો ગાંડો સામે બેઠેલો હાથ જોડીને એક નજરે મહારાજની સામુ એકી ટસે અમિનેશ નજરે મેખોન મેખ દ્રષ્ટિએ આંખનું મટકું પણ માર્યા વગર મહારાજની સામે ને સામે આમ જોઈ અને આ બેસી રહ્યો છે રતો ગાંડો. સ્વામિનારાયણ ભગવાન સામુ એની સામુ જોઈ રહ્યા છે, રતો મહારાજની સામુ જોઈ રહ્યો છે. મહારાજ વાતો કરતા કરતા વારંવાર રતાની સામે જુએ. આ રતાની સામે જોઈને મહારાજ રાજી થાય કે બીજાની દ્રષ્ટિ ચંચળ છે, કોઈ આમ જોવે છે, કોઈ આમ જોવે છે, કોઈ ડાંફરિયા મારે છે, પરંતુ આ રતો એક નજરે હાથ જોડીને 2-2.5 કલાક સુધી મહારાજે પોતાની વાહક ધારા પોતાનો દિવ્ય પ્રવાહ વેવડાવે રાખ્યો અને રતો આંખનું મટકો માર્યા વગર મહારાજની મૂર્તિને હૈયામાં ઉતારતો હોય અને દર્શન કરતો હોય એમ એક ધારી નજરે મહારાજની મૂર્તિને દર્શન કરતા કરતા હાથ જોડીને બેઠો છે. સ્વામિનારાયણ ભગવાને પોતાનો પ્રવાહને અટકાવ્યો એટલે કે મહારાજે પોતાની વાણી બંધ રાખી અને શ્રીજી મહારાજ કહે છે, મહારાજ કે રતા ઉભો થા. રતાને મહારાજે ઉભો કર્યો. મહારાજ કે રતા, આટલા બધા હરિભક્તો બેઠા છે પણ તારી જેવી દ્રષ્ટિનો સંયમ મેં કોઈનો ન જોયો. તારો કેટલો બધો અમારી સામે તો 2.5 કલાકથી હું જોઈ રહ્યો છું, એક નજરે તો આંખનો મટકો માર્યા વગર પણ દર્શન કરતો બેઠો છું. હે રતા, અમે તારી પર પ્રસન્ન થયા છીએ. શ્રીજી મહારાજની પ્રસન્નતાના સાધનો, મહારાજ પ્રસન્ન કેમ થાય, રાજી કેમ થાય? સવારમાં જ આજની પૂનમની સભામાં એક પ્રસંગ નીકળ્યો હતો, જે હતા એને ખબર હશે. ભગવાનનો ભક્ત તો એ ખરો, સાધુ તો અમે એ ખરા કે જેની નજર હંમેશા કોઈ પણ વાત વંચાતી હોય, સંભળાતી હોય, બોલાતી હોય, કહેવાતી હોય, પરંતુ એમાં નજર એક જ હોય. કયો શબ્દ એવો નીકળે છે, કયો શબ્દ મારા કર્ણપટ ઉપર પડે છે કે જેનાથી મહારાજ રાજી થતા હોય? બસ એ શબ્દને એટ એ ટાઈમ પોતાના જીવનમાં ઉતારી દેવો એ સાચા ભક્તનું, મુમુક્ષુ ભક્તનું લક્ષણ છે. કે મહારાજ આનાથી રાજી થાય છે, જાણ્યું સ્વીકારી લો, જાણ્યું જીવનમાં ઉતારી દો. બસ રાજી થાય છે એ કરવાનું, રાજી નથી થતા એટ એ ટાઈમ આઉટ, આપણા જીવનમાંથી એને આઉટ કરી નાખવાનું. આનાથી મહારાજ રાજી નથી થતા, નહીં કરવાનું. શ્રીજી મહારાજે વચનામૃતમાં શબ્દો મૂક્યા, ગમે તેવો જીવ સાથે જડાયેલો સ્વભાવ હોય, પરંતુ મહારાજને મોટા પુરુષ જેનાથી રાજી ન થતા હોય તો એ સ્વભાવનો નિરંતર તત્કાળ ત્યાગ કરી દેવો. પરંતુ આ મારાથી છે થશે વિચાર નહીં કરવો, આ મુમુક્ષુનું લક્ષણ છે. અહીંયા એક રાજીપાની વાત આવી ગઈ, નોટડાઉન કરજો મુક્તો, જરા આપણે રાજીપાના ભૂખ્યા છીએ તો નોટ કરતા જજો. શ્રીજી મહારાજ રતા ગાંડા ઉપર કેમ રાજી થયા? પ્રશ્ન આ છે, રતા ગાંડા ઉપર પ્રસન્ન થયા, ઉભો થા, અમે તારી પર બહુ રાજી થયા છીએ, તો માગ, અમારી પાસે માગ, તો માગે આપી દઉં, એમ મહારાજ બોલ્યા. પ્રશ્ન પહેલો, રતા ગાંડા ઉપર મહારાજ રાજી કેમ થયા? આટલા બધા રાજી કેમ થયા? કારણ કે આપણે રાજીપાના પથ ઉપર ચાલનારા, રાજીપા માર્ગના પ્રવાસીઓ છીએ. આપણે પણ ધણીને, સમર્થ ધણી ભગવાન સ્વામિનારાયણને રાજી કરી લેવા છે. તો મુક્તો, પહેલું જ એનું કારણ અહીંયા એ હતું, આપણે સ્વીકારતા જાઓ, જોતા જાઓ, આપણામાં કસર હોય તો ટાળતા જાઓ. દ્રષ્ટિનો સંયમ, દ્રષ્ટિ સંયમ. મહારાજે વચનામૃતમાં લખ્યું, સારંગપુરનું 3જું વચનામૃત અને છેલ્લાનું 25મું વચનામૃત. આ 2 વચનામૃતની અંદર મહારાજે મહારાજના દર્શન કેવી રીતે કરવા એની રીત શીખવાડી છે.
ભગવાનના દર્શન કરતા હોય ત્યારે કેવી રીતે દર્શન કરવા એની રીત શીખવાડી છે શ્રીજી મહારાજે. કેવી રીતે દર્શન થાય મહારાજે ત્યાં કહ્યું છે કે ભગવાનના જયારે દર્શન કરતા હોય ત્યારે એકાગ્ર ચિત્તે ભગવાનના દર્શન કરવા, પરંતુ કોઈ કૂતરો નીકળ્યો હોય કે માણસ નીકળ્યો હોય કે કોઈ આવન જાવન થતી હોય તો એ તરફ દ્રષ્ટિ ન કરવી. મહારાજ કે અમને નથી ગમતું, સ્પષ્ટ છેલ્લાના 25માં મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ તમને તમે શે પ્રકારે રાજી થાવ છો અને તમને શું ગમે છે અને તમને શું નથી ગમતું, અને એમાં મહારાજે આ વાત કરી છે. શ્રીજી મહારાજ રાજી થઈ ગયા રતા ગાંડા ઉપર. હે મહારાજ, મહારાજ રાજી થઈને કહે છે, રતા માગ હું તારી પર રાજી થઈ ગયો છું. શાનાથી? એકાગ્રતાથી, દર્શન કર્યા એનાથી, દ્રષ્ટિ સંયમથી. સાંભળજો આપણી રીત છે હો, દ્રષ્ટિનો નિગ્રહ કરવો એ સત્સંગની પહેલી જરૂરિયાત છે. દર્શનમાં, સમાગમમાં, જ્યાં ત્યાં ડાફરિયા મારવા મહારાજ રાજી ન થાય, રાજીપાની રીત શીખવાની છે આપણે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, રથા ઉભો થા અને અમારી પાસે વચન માગ, તું જે માગે હું આપી દઉં, અમે તારી પર બહુ રાજી થયા છીએ. રથો હાથ જોડીને ઉભો ઉભો હશિયા કરે, મહારાજની સામે મરક મરક હશે. મહારાજ કે, રતા તને કહું છું, તું ગાંડો છું પણ બેરો તો નથી ને, તને કહું છું તું માગ, તો માગે આપી દઉં. રતો કાંઈ ન બોલે. સંતો બાજુમાંથી ગોદાવા માંડ્યો, રતા મહારાજ તને કે છે માગી લે, તક આવી છે માગી લે, મહારાજ રાજી થઈ ગયા છે, તું માગી આપવા બેઠા છે માગી લે. ત્યારે રતો અંતે કે છે, બધાએ કહ્યું તારે મહારાજ, તમે માગ 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 કરો છો, પરંતુ મહારાજ હું તમારી પાસે શું માગું. દયાળુ અનંત કોટી બ્રહ્માંડના ધણી રાજા મહારાજાધિરાજ સર્વોપરી સર્વાવતારી એવા ભગવાન, હે શ્રીજી મહારાજ, વગર માગે અનંત કોટી બ્રહ્માંડના ધણી તમે છો, એ મને વગર માગે મળી ગયા છો, હવે તમારાથી અધિક કંઈક લાગે તો માગું ને મહારાજ. અધિકમાં અધિક છો, ઉત્તમમાં ઉત્તમ છો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છો, સર્વ પરથી પર, પરથી પર, પરથી પર પરાત્પર છો, અને એ મહારાજ તમે મને વગર દાખલે, વગર સાધને, વગર પાત્રતાએ તમે મળી ગયા છો મહારાજ. હું ગાંડો અને તમે મને મળી ગયા મહારાજ. દયાળુ હવે તમારાથી શું અધિક છે કે હું માગું, તમે મળી ગયા પછી શું કસર છે તે માગું, શું ખામી રહી ગઈ છે તે માગું, શું ખોટ રહી ગઈ છે તે માગું, શું મારું અધૂરું છે તો હું મહારાજ તમારી પાસે માગું. તમે માગો માગો કહો છો, પણ મહારાજ જેથી કંઈક અધિક લાગશે ને, કે તમારામાં કંઈક ખોટ કે કસર દેખાશે ને, તેથી માગીશ, બાકી મહારાજ મારે કાંઈ માગવાની જરૂર જ નથી. મુક્તો આટલું જ્યાં સ્વામિનારાયણ ભગવાનને કહ્યું ને, મહારાજ ઉભા થઈ ગયા, મહારાજ ઢોલિયા ઉપરથી ઉભા થઈ ગયા, બાથમાં ગાલીને મહારાજ ભેટી પડ્યા, અને મહારાજ ભેટીને રાજીના રેડ થઈ ગયા મહારાજ. મહારાજ સંતોને, હરિભક્તોને, આપણને સૌને ઉદ્દેશીને કહે છે, સંતો હરિભક્તો તમને એક પ્રશ્ન પૂછું, ગાંડો આ કે ગાંડા તમે? મહારાજ પ્રશ્ન પૂછે છો, અને તમે બધા ગાંડો કહો છો, રતો ગાંડો, રતો ગાંડો, ગાંડો આ કે ગાંડા તમે? બધા તમને જો માગવાનું કીધું હોય તો તમે આવું માગો? એને જો, એનો જવાબ તો સાંભળો. મુક્તો આ વાત સરદારની સભા માટે નથી, આ વાત આપણા સૌના માટે છે, આપણા સૌના માટે છે. આપણને મહારાજ પાસે શું માગવું જોઈએ? મુક્તો હજુ આ મહારાજ મળ્યા પછી હજુ કઈ ખોટ અને ખામી દેખાતી હોય, જણાતી હોય, ભાસતી હોય, લાગતી હોય, અને આપણને હજુ અધૂરક મનાતી હોય, હજુ કઈ ખોટ છે એવું દેખાતું હોય, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, તો સમજો કે હજુ આપણે રથા ગાંડા જેવા સમજણમાં નથી, મૂર્ખ છીએ આપણે. પૂર્ણ વસ્તુ મળ્યા પછી શું બાકી રાખ્યું છે મોટાએ? શું નથી આપણી પાસે? શું નથી? કશી રહી નહી ખામી, હું તો મહાપદ પામી, ચિંતામણી સુંદર લાધી રે, રાખ થઈને સિદ્ધને ફરું. મોટા મોટા સંતોના શબ્દો તો જુઓ, ચિંતામણી કહી છે. આટલો એક પ્રશ્ન પૂછવાની બેઠેલા ને, ચિંતામણીનો અર્થ થાય જે ચિંતવે બધું મળે, એનું નામ ચિંતામણી. એક ચિંતામણી બરાબર કેટલા હીરા કહેશો? સાચા હીરાની વાત કરું છું. એક ચિંતામણી બરાબર કેટલા હીરા? કેટલા હીરા? 5, 25, 50? એક ચિંતામણી બરાબર કેટલા રૂપિયા? એક ચિંતામણી બરાબર કેટલી સોનામોર? એક ચિંતામણી બરાબર વોટ? શું
ક્વેશ્ચન માર્ક છે. શું કે શું એની પ્રાઇસ, એની કિંમત શું? હિમાલય જેવડો હીરાનો ઢગલો કરે અને તો એ ચિંતામણી ની તોલે ના આવે, તો પછી આ ચિંતામણી છે આપણી પાસે. ભગવાન સ્વામિનારાયણ એ આપણી ચિંતામણી છે. અને એ જો આપણને મળ્યા હોય અને જો હજુ આ નથી મારી પાસે, તો પછી આપણી કંગાલિયત ની કોઈ પરાકાષ્ઠા ની કોઈ હદ હોય કે નહીં? કંગાલિયત છે, શું નથી આપણી પાસે? આ સમજણ આપણે કેળવવાની છે રતાના પ્રસંગ ઉપરથી. મુક્તો, કોઈ અપેક્ષા, કોઈ માગણી, કોઈ હજુ કમી આપણને દેખાતી હોય કે મારામાં કમી છે, હજુ મારી પાસે નથી, બસ એ આપણી મોટામાં મોટી સમજણની ખોટ છે. મુક્તો, બસ મહારાજ તમે મળી ગયા છો અને વગર માગે મળી ગયા છો. કેમ માગ્યા છે આપણે? કોઈ અરજી કરી છે? કોઈ આપણે પ્રયત્ન કર્યા છે? અરે ના, કઈ ગંગા, ગોદાવરી, કાશી ખેર બેઠા મળ્યા અક્ષરધામના વાસી, તપરે તીર્થમાં હું કાંઈ ન જાણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું, જયરામ કહે સ્વામી સહેજે રે મળ્યા. વાતની વાતમાં વાલો અઢળક ઢળી આવો, વાત વાત મેં ઢળ ગયે અઢળક, મુખોન્મુખ મિલે શ્રી ઘનશ્યામ, બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. શું નથી આપણને મળ્યું મહારાજે? શું નથી આવ્યું? અપ્રાપ્તિનો કેફ છે, અપ્રાપ્તિની મસ્તી છે. મહારાજે આપણને શું નથી આપ્યું? આ એક સમજણ આ પ્રસંગમાં આપણે સરદારના પ્રસંગમાંથી કેળવવાની છે. મુક્તો, અને એ સમજણ હશે તો કોઈ દિવસ આપણને આ નથી ને આ નથી ને વાય 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 નહીં રે. મુક્તો, કદી નહીં રે. મારી જોડે એક છે, કશું આપણને ગમશે નહીં એની સિવાય. એટલે પ્રેવા સંતોએ આપણા માટે થઈને માગ્યું છે, પ્રેમાનંદ સ્વામીએ માગ્યું, હે મહારાજ તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. માં જોવો તો ખરા, આપણા માટે થઈને શીખવાડ્યું આપણને, આવું માગો ભગવાનની પાસે, મહારાજની પાસે, મોટા પુરુષની પાસે આવું માગો. બીજો એક અદભુત પ્રસંગ સરદારનો, એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન થોડા દિવસ ત્યાં સરદારમાં રોકાયા છે, આ જ પ્રસંગ છે. ત્રીજો ચોથો દિવસ થયો છે સરદારમાં મહારાજને આવે, અને સરદારના એક બે વણિક ભાઈઓ, સરદાર ગામના જ બે વણિક ભાઈઓ, વાણિયા બે વણિક ભાઈઓ મહારાજ પાસે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરે છે, મહારાજ એક વાત કેવી છે કહીએ. મહારાજ કે શું છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, સાંભળજો. પેલા વણિકો કહે છે, હે સ્વામિનારાયણ ભગવાન, તમે પૈસાદારના ભગવાન નહી? મહારાજને આવો પ્રશ્ન પૂછે, તમે પૈસાદારના ભગવાન નહી? મહારાજ કે કેમ એવું બોલો છો? મહારાજ તમે આ પૈસાદારના ઘેર, તુંગજીત ને વેરજીત પૈસાદાર છે એટલે તમે એના ઘેર રહો, અમે ગરીબ લોકો એટલે તમે અમારા ઘેર ના આવો. મહારાજ કે ત્યાં કે દિવસે કહ્યું મેં ના પાડી કે હું નહીં આવું? ખોટી ભગવણી ના કર. મહારાજ આ કીધું, ચલો અમારા ઘેર આવો ને અહીંયા ત્રણ દિવસ રાત રહ્યા તો અમારા ઘેર એક રાત રહેવા પધારો. મહારાજ કે ચલો ત્યારે, અમે ગરીબને અને તરવંગરના ભેદ અમારે માટે નથી. અને ધ્યાન રાખજો મુક્તો, ગરીબ અને તરવંગરનો ભેદ જેની પાસે હોય, સંત હોય તો એની સંતતામાં ફેર છે, સાધુ હોય તો એની સાધુતામાં ફેર છે. હા, જરૂર નિર્દોષ બુદ્ધિ કેવી છે જરૂર જોવાશે, સમજણની પરાકાષ્ઠા કેટલી છે જોવાશે. પરંતુ ગરીબ અને તવંગરના ભેદ ભગવાનને, ભગવાનના સંતને ન હોય. શ્રીજી મહારાજ એ બતાવવા માટે તરત જ મહારાજ ચાલી નીકળ્યા, ચલો તમારી જોડે આજની રાત તમારા ઘેર. પેલા બંને ભાઈઓ રાજી 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 થઈ ગયા, ઘેર ગયા. મહારાજને તાત્કાલિક કંઈક રસોઈ બનાવડાવી, જમાડ્યા. એમના માતુશ્રી હતા, એ દોશીમાં હતા, ઘરમાં એ જૈન ધર્મ પાળતા, જૈન હતા. દોશીમાને સ્વામિનારાયણ ભગવાનમાં હેત નહીં, વિશ્વાસ નહીં, પ્રેમ નહીં, લાગણી નહીં. એટલે દોશીએ રાત રહેવાનું છે મહારાજે, અરે ભાઈઓએ કહ્યું કે માજી માં આ મહારાજ સ્વામિનારાયણ ભગવાન છે ને આજે રાત રહેવાના છે. દોશી શું કરતી? જૈન ધર્મ પાળતા એટલે હિંસા અહિંસામાં માને, એટલે ઘરની અંદર માકડ બહુ, એટલે માકડ વીણી વીણીને ગાડલામાં, ગોદડામાં, ઓશિકામાં, રજોઈઓમાં, જ્યાં જ્યાં માકડ હોય ને, માકડ વીણી વણીને ઢોલિયો રાખેલો, એ ઢોલિયામાં માકડ મૂકી દે. એક ઢોલિયા રાખેલો એમાં માકડ મૂકી દે.
એટલે માંકડ વાળો ઢોલિયો કે જેની અંદર માંકડ જ નિવાસ કરીને રે, એ ઢોલિયો સ્વામિનારાયણ ભગવાન માટે પાથરી આપ્યો. લ્યો સ્વામિનારાયણ ભગવાન આમાં હો, સમજ્યા? શ્રીજી મહારાજ માંકડ વાળા ઢોલિયામાં સુતા છે. જો શ્રીજી મહારાજ આ સંપ્રદાય સ્થાપ્યો એ વખતનો પ્રસંગો જુઓ. આ બધા શ્રીજી મહારાજ માંકડ વાળા ઢોલિયામાં હુતા છે ને અડધો કલાક કલાક હુતા, બધા સુઈ ગયા છે. સ્વામિનારાયણ ભગવાનને ઊંઘ નથી આવતી, માંકડ એટલા બધા કરડે છે. એટલે મહારાજ રાત્રે 1 વાગે 1.5 વાગે ઉઠી અને ખૂણામાં જઈને બેસી ગયા. આના કરતા બેઠા બેઠા ઊંઘવું સારું, બાકી આ હોવામાં મજા નથી. મહારાજ બેઠા બેઠા આમ ચોકે ચડે એટલે આમાં ટેકણે દઈ મહારાજ ઊંઘે. અને ત્યાં બે ભાઈઓ બાજુમાં જોતેલા પડખે હેઠે ભોઈ પથારીએ એ ઉઠી ગયા. મહારાજ મહારાજ તમે કેમ ખૂણામાં જઈને ત્યારે બેસી ગયા છો? મહારાજ કે શું કરું, આ તારી માએ આ ઢોલિયો પાથરી આપ્યો છે, જે ઢોલિયો પણ અંદર માંકડો જ ભર્યા છે, હું કેવી રીતે? છોકરા એની માને જગાડે, માં આ સ્વામિનારાયણ ભગવાનને તમે આવો ઢોલિયો ઢાળી આપ્યો અને આવો તમે ઢોલિયો પાથરી આપ્યો. મહારાજ અરે માં તમે મહારાજ નો મહિમા નથી, ભગવાન નો મહિમા સમજતા નથી. ડોસી કે છે હું ભગવાન છે એટલે જ મેં આવો ઢોલિયો ઢાળી આપ્યો છે. જો ભગવાન હશે તો એ માંકડના મોક્ષ કરશે. શું કે છે? જો ભગવાન હશે તો માંકડના મોક્ષ કરશે. ભગવાન જ છે ને, તમે કહો છો ભગવાન છે તો માંકડના મોક્ષ કરશે. હરિલીલામૃત ગ્રંથની અંદર અદભુત રીતે આ ગ્રંથ વિહારીલાલજી મહારાજે આ પ્રસંગ બહુ સરસ રીતે વર્ણવ્યો છે. અને એમાં લખ્યું છે સ્વામિનારાયણ ભગવાનને જ્યારે મહારાજે સાંભળ્યું ડોસીમાં એ કહ્યું કે જો એ ભગવાન હશે તો માંકડના મોક્ષ કરશે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે વણિક ભાઈઓ, તારી માને અમારે પ્રતીતિ કરાવી છે કે અમે માત્ર ભગવાન નહીં, અમે સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વના નિયંતા ભગવાન છીએ. અમારે પ્રતીતિ કરાવી છે. અને એમ કહીને મહારાજે આમ આકાશમાં સ્વામિનારાયણ 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 કર્યું. અને ત્યાં એ જ સમયે આકાશમાંથી વિમાનો માંડ્યા ઉતરવા. બે પ્રસંગ છે આવા અદભુત પ્રસંગ છે, સાંભળો. જો એ કેવો જ ભાદરાના સગ્રામ અને વસરામ સુતાર, ભાદરાના ગુણાયતાન સ્વામીનો ભાદરા અને ત્યાંનો વસરામ સુતાર, અને એને ઘેર પણ આવો જ પ્રસંગ બનેલો. આ બીજો પ્રસંગ અહીંયા બન્યો છે. અહીંયા સરદારની અંદર રાત્રિના 2 વાગ્યાનો સમય મહારાજે જે આકાશમાં નજર કરીને સ્વામિનારાયણ 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 જ્યાં કરવા માંડ્યું, ત્યાં આકાશમાંથી વિમાનો ઉતરવા માંડ્યા. અને એક એક માંકડ માટે મહારાજે માંકડોને કહ્યું, હે માંકડો, આ તમારા માટે, તમારા મોક્ષ માટે અને તમારો છેલ્લો જન્મ કરવા માટે તમને અક્ષરધામમાં મોકલવા છે, અને આ વિમાન તમારા માટે આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે વિચાર કરો, એક એક માટે એક એક ચાર્ટર પ્લેન લ્યો. આ સ્વામિનારાયણને ઘેર છે. આ ભગવાન સ્વામિનારાયણે પોતાનો પ્રતાપ દેખાડ્યો છે. આ મહારાજે સરદારની અંદર અદભુત પ્રસંગ ઉભો કર્યો કે આવા માંકડના મોક્ષ કર્યા. સરદારમાં ત્રીજો પ્રસંગ આવો જ બનેલો, જ્યારે સ્વામિનારાયણ ભગવાન તળાવમાં ગયા, તળાવે નાવા ગયા, અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને ચપટી વગાડી અને માછલાઓને સમાધિ કરાવી છે. માછલાઓને તળાવના પાણીની ઉપર માછલા 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 જ દેખાય. સંતો કે મહારાજ આ ઉપર સમળા આંટા મારે છે અને માછલાને પકડી લેશે અને એનો જીવ જશે તો પાપ તમને લાગશે. મહારાજ સ્વામિનારાયણ ભગવાન કે સંતો તમે શું સમજો છો? અમને નાડી પ્રાણી સમળાના હાથમાં છે કે અમારા હાથમાં છે? સમજ્યા? તમે શું સમજો છો? મહારાજ કે મહારાજે શું કરાવ્યું છે? મહારાજ કે સમાધિ કરાવી છે. વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણે પોતાનો ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યો છે કે માણસોને તો સમાધિ થાય, માછલાઓને ભગવાન સ્વામિનારાયણે સમાધિ કરાવી. સહેજે કરાવે જનને સમાધિ, રહે નહીં કશી અલ્પ ઉપાધિ, જુએ જઈને જનશ્રીજી ધામ, એ તો ખરું આ ઈશ્વરનું જ કામ. ભગવાન સ્વામિનારાયણે પોતાની સર્વોપરિતા આ દેખાડી છે. આ ભગવાન સ્વામિનારાયણ અને એને આપણે એના સેવકો છીએ. એને રાજી કરવા માટે જ્યારે આપણે મથીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, મુક્તો મહારાજને બસ એક જ નિરંતર પ્રાર્થના કર્યા કરવી, હે મહારાજ, આ જે કંઈ અમારી પાસે છે એ બધું આપનું પ્રસન્નતાનું છે, દયાળુ પ્રસન્નતાનું છે.